શહેરના નિઝામપુરા વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે થયેલી જૂથ અથડામણ મામલે પેન્શનપુરા વિસ્તારની મહિલાઓ ભાજપના આગેવાન નરેશ સોલંકીના વિરુદ્ધમાં રજૂઆત કરવા શહેર ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચી હતી, જ્યાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં ગોગાદેવની છડી શોભાયાત્રામાં બેનર લગાવવા બાબતે ભારે હોબાળો થવા પામ્યો હતો, જેમાં સામસામે પથ્થરમારો થવાની ઘટના પણ બની હતી, જે બનાવ બાદ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ભાજપના એક આગેવાન નરેશ સોલંકીની શંકાસ્પદ ભૂમિકાને લઈને સ્થાનિક મહિલાઓ આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે મોરચો લઈને આવી પહોંચી હતી. ભાજપના નામે નિઝામપુરાના રહીશોને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે નરેશ સોલંકીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ભાજપ કાર્યાલય પર કોઈ હોદ્દેદાર હાજર નહીં મળતા મહિલાઓને રજૂઆત વિના જ પરત જવાનો વારો આવ્યો હતો. અમારા છોકરાઓ કશું કર્યું નહીં તો એ લોકો આવીને બધા મારવા ફરી વારે અમારા છોકરા ઉભા હતા અને વગર કામના અમારા છોકરા ઉપર કલમ લગાવી છે અને એમના લોકો હાજર નહીં થતા અમારા છોકરાને કેમ અંદર ગાલી દે અને મારો છોકરો ગુમ થયો છે નહીં મળે તો એમને જોયા જેવું થશે. આજે કઈ યાદ તમે? અમે રંજનબેન ની ઓફિસે આવ્યા છે. અમે અત્યારે એની પૈરી છોકરા ઘેરે છે. શું નામ તમારું? પુષ્પાબેન મારું નામ.